બજારમાં અમૂલનું દૂધ તો તમે ઘણીવાર પીધું હશે પણ એ અમૂલનું દૂધ સેમ એ જ ફ્લેવર સાથે ઘરે ક્યારેય નહીં બનાવ્યું હોય આજે હું અહીંયા તમારી માટે પાંચ ફ્લેવરના અમૂલ કૂલ મિલ્કની રેસિપી લઈને આવી છું બજારમાં મળતા અમૂલ કૂલ મિલ્કનો કોઈ ભરોસો નથી એ કેટલા મહિના જૂનો હોય એ આપણને ખબર નથી પણ આપણે ઘરે તેને એકદમ ફ્રેશ રીતે અને તાજું જ બનાવીશું તો ફ્રેન્ડ્સ આ રેસિપી જો તમને લોકોને પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ આપણે અહીંયા એક કઢાઈની અંદર આ રીતે અડધા કપ જેટલું પાણી ઉમેરીશું અમૂલ કુલ મિલ્ક છે એ ક્યારેય પણ એકદમ ઘટ નથી હોતું એટલે મેં તેમાં આ રીતે અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે અને ત્યારબાદ હું તેની અંદર આ રીતે છ કપ જેટલું દૂધ ઉમેરી રહી છું દૂધ મલાઈ કાઢ્યા બાદ મેં લીધું છે કારણ કે અમૂલ દૂધમાં ક્યારેય પણ મલાઈનો ભાગ જોવા નથી મળતો એટલે દૂધમાંથી મલાઈ કાઢી અને પછી એવા દૂધનો ઉપયોગ કરવાનો અથવા ઓછા ફેટના દૂધનો ઉપયોગ પણ તમે અહીંયા કરી શકો છો દૂધને સારી રીતે આપણે ગરમ થવા દઈએ અને સાથે સાથે જ તેની અંદર આ રીતે મેં વન ફોર્થ કપ જેટલી ખાંડ ઉમેરી છે એટલે કે ચાર ટેબલ સ્પૂન મેં તેમાં ખાંડ ઉમેરી છે ટોટલ છ કપ દૂધ લીધું છે એટલે કે દોઢ લીટર દૂધનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે અને આમાંથી આપણે પાંચ ફ્લેવરના અમૂલ કૂલ મિલ્ક તૈયાર કરવાના છે હવે આ દૂધને ઘટ કરવા માટે મેં અહીંયા એક ટેબલ સ્પૂન કોર્નફ્લોર લીધો છે અને તેની અંદર હું વન ફોર્થ કપ જેટલું નોર્મલ ટેમ્પરેચરવાળું દૂધ ઉમેરી લઉં છું અને તેને ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લઉં છું તો બસ અહીંયા કોર્નફ્લોર સારી રીતે મિક્સ થઈ જાય એટલા દૂધનો જ મેં અહીંયા ઉપયોગ કર્યો છે લગભગ ત્રણ ટેબલ સ્પૂન દૂધનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે અને આ રીતે કોર્નફ્લોર અને દૂધનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આ બાજુ જુઓ દૂધ જે છે એ ગરમ થઈ ગયું છે આ દૂધને આપણે કલાકો સુધી ઉકાળવાની જરૂર નથી આપણે તેમાં આ કોર્નફ્લોરનું મિશ્રણ ઉમેરીશું એટલે દૂધ તરત જ ઘટ થઈ જશે તો કોર્નફ્લોરને દૂધમાં ઉમેર્યા પહેલાં એક વખત ચમચીથી સારી રીતે ચલાવી લેવાનું અને પછી થોડું થોડું ઉમેરતા જવાનું અને ચમચાની મદદથી ચલાવતા જવાનું જેથી કરીને તેમાં કોઈ પણ પ્રકારના લમ્સ નહીં પડે અને કોર્નફ્લોર દૂધમાં સારી રીતે મિક્સ થઈ જશે તો અહીંયા જુઓ દૂધમાં કોર્નફ્લોર ઉમેરતા જ દૂધની જે ક્વોલિટી છે એ પહેલાં કરતાં ઘણી સુધરી ગઈ છે દૂધ ઘણું ઘટ થઈ ગયું છે હવે આ દૂધની અંદર આપણે અમૂલ કૂલનો ઓરિજિનલ ટેસ્ટ આપવા માટે તેની અંદર આ રીતે અડધા કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું અને આ મિલ્ક પાવડરમાં થોડુંક નવશેકું દૂધ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લઈએ મિલ્ક પાવડર ઉમેરવાથી દૂધ થોડુંક વધારે ઘટ પણ થશે અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે તો અહીંયા જુઓ તેને મેં એકદમ સરસ મિક્સ કરી લીધું છે અને અહીંયા દૂધ પણ વાળું થોડુંક ઉકળ્યું છે અને હવે આપણે તેની અંદર આ મિલ્ક પાવડરવાળું દૂધ ઉમેરીશું તેને પણ આપણે ચમચાની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ મિલ્ક પાવડર ઉમેર્યા બાદ આપણે તેને બે મિનિટ માટે આ રીતે ચલાવતા રહીશું અને મીડિયમ ફ્લેમ ઉપર ઉકાળી લઈશું જેથી કરીને તેની ફ્લેવર એકદમ સરસ દૂધમાં એડ થઈ જાય અહીંયા જુઓ આ દૂધ પહેલાં કરતાં ઘણું ઘટ બની ગયું છે કારણ કે આપણે કોર્નફ્લોર અને મિલ્ક પાઉડર ઉમેર્યો છે અને દૂધની જે ક્વોલિટી છે એ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે આ દૂધને મેં વધારે બિલકુલ નથી ઉકાળ્યું છતાં પણ તેની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ આવી ગઈ છે હવે ગેસ બંધ કરીએ અને આપણે સાઈડ પર મૂકી રાખીએ અને બીજી બાજુ આ રીતે એક નાના બાઉલની અંદર થોડા કેસરના તાંતણા ઉમેરી તેમાં આ ગરમ દૂધ મેં ઉમેરી લીધું છે અને તેની અંદર હું આ રીતે એક ચમચી દળેલી ખાંડ ઉમેરી લઉં છું અને તેને સારી રીતે હું મિક્સ કરી લઉં છું તો જે દૂધ હતું તેમાં મેં ખાંડ એક લિમિટેડ માત્રામાં જ એડ કરી છે તે બહુ વધારે સ્વીટ નથી બનાવ્યું કારણ કે આપણે અલગ અલગ ફ્લેવર્સ બનાવવાના છે જેમ જરૂર પડશે એ પ્રમાણે આપણે અલગ અલગ ફ્લેવર્સમાં જરૂરિયાત પ્રમાણે ખાંડ ઉમેરીશું અહીંયા બીજા બાઉલની અંદર મેં એક ચમચી કોફી ઉમેરી છે તેની અંદર એક ચમચી મેં દળેલી ખાંડ ઉમેરી છે અને તેમાં પણ હું આ જે ગરમ દૂધ છે તે આ રીતે એક ચમચો ભરીને ઉમેરી લઉં છું અને તેને હું સારી રીતે મિક્સ કરી લઉં છું તો કોફી અને ખાંડ દૂધમાં એકદમ સરસ ઓગળી જશે તેને આ રીતે મિક્સ કરીને સાઈડ પર રાખવાનું છે તો કેસર ફ્લેવર અને કોફી ફ્લેવર અહીંયા મેં બંને તૈયાર કરી લીધા છે અને આ બંને ફ્લેવરને આપણે સાઈડ પર રાખી દઈએ વચ્ચે વચ્ચે તમારે દૂધને આ રીતે ચલાવતા રહેવાનું જેથી કરીને દૂધમાં ઉપર મલાઈ ન બને અહીંયા એક ટેપ આપીશ કે જો મલાઈ બનતી હોય તો મલાઈ ઉપરથી તમારે એક બાઉલમાં અલગ કરીને કાઢી લેવાની તો લગભગ એક કલાક બાદ દૂધ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અહીંયા જો એની કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ અમૂલ કૂલ મિલ્ક જેવી જ આવી છે તો આ આપણે અમૂલ કૂલ મિલ્કના ફ્લેવર્સ બનાવવા માટેનું એક બેસ તૈયાર કરી લીધું છે અને હવે આમાંથી આપણે પાંચ અલગ અલગ ફ્લેવર તૈયાર કરીશું તો હવે એક બાઉલની અંદર મેં અહીંયા એક કપ અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું દૂધ ઉમેરી લીધું છે અને તેની અંદર આ કેસર ફ્લેવર જે આપણે તૈયાર કરીને રાખ્યો હતો તે ઉમેર્યું છે તો દૂધમાં અડધી સ્વીટનેસ હતી અને અડધી સ્વીટનેસ આપણે કેસરવાળા બાઉલમાં ઉમેરી હતી એટલે અત્યારે આની જે સ્વીટનેસ છે તે એકદમ પરફેક્ટ થઈ ગઈ છે અને હવે ફ્રેન્ડ્સ આપણે તેની અંદર આ રીતે પા ચમચી યલ્લો કલર એડ કરીશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ મને કલર થોડોક ઓછો લાગ્યો એટલે મેં ઉમેર્યો છે તમારે ન ઉમેરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આ દૂધમાં કોઈ પણ પ્રકારના કેસરના તાંતડા કે સામાન્ય મલાઈની કણી હોય એ પણ નીકળી જવી જોઈએ તો એટલા માટે મેં તેને આ રીતે ચારણીમાં ચાળી લીધું છે અને હવે આપણે તેને બોટલમાં આ રીતે ભરી લઈશું તો પ્યોર કેસર ફ્લેવરનું આપણું આ જે દૂધ છે એ તૈયાર થઈ જશે અને જો એકદમ પરફેક્ટ અને તમે ફ્રીઝમાં એકદમ સરસ ઠંડુ કરી પછી સર્વ કરી શકો છો હવે આપણે કોફી ફ્લેવર માટે જે ફ્લેવર તૈયાર કરીને રાખ્યું હતું એક બાઉલમાં તે ઉમેર્યું છે અને તેમાં આપણે આ રીતે એક કપ અને વન ફોર્થ કપ જેટલું દૂધ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા અમૂલ કૂલ કોફી ફ્લેવર એકદમ ફટાફટ તૈયાર થઈ ગયું છે અને આપણે એક વખત ચાળી લઈશું જેથી કરીને મલાઈની જો કોઈ નાની નાની કણી હોય તો એ ચારણીમાં આ રીતે અલગ થઈ જાય અને ત્યારબાદ આપણે તેને બોટલમાં ભરવાનું છે તો ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડી કે મારા વ્યુવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે તો આ અમૂલ કુલ કોફીને પણ આપણે ફ્રીઝમાં ઠંડી કરવા માટે મૂકી દઈશું હવે આપણે અહીંયા પિસ્તા ફ્લેવર બનાવવાનું છે તો પિસ્તા ફ્લેવર માટે અહીંયા મેં આ રીતે ત્રણ ટેબલ સ્પૂન પિસ્તા શરબત લીધું છે અને તેની અંદર હું આ રીતે એક કપ અને વન ફોર્થ કપ જેટલું દૂધ ઉમેરી લઉં છું એટલે ટોટલ મેં ત્રણસો એમ દૂધ લીધું છે કારણ કે દરેક બોટલ જે છે એ ત્રણસો એમ એલના માપની છે એટલે એ પ્રમાણે જ હું દૂધ લઈ રહી છું મને આમાં પણ થોડોક કલર ઓછો લાગ્યો એટલે મેં તેમાં આ રીતે ગ્રીન કલર એડ કરી લીધો છે અને તેમાં હું આ રીતે પા ચમચી ઇલાયચી પાવડર એડ કરું છું એટલે આ પિસ્તા ઇલાયચી ફ્લેવરનું અમૂલ કૂલ મિલ્ક તૈયાર થઈ જશે અને તેને પણ મેં આ રીતે ચાળી લીધું છે અને તેને આપણે બોટલમાં ભરી દઈશું અને હવે આપણે તેને પણ આ રીતે ઢાંકણ બંધ કરી અને ફ્રીઝમાં ઠંડી કરવા માટે મૂકીશું તો છે ને એકદમ ચક્કાસ અત્યારે જ વિડીયોને એક લાઈક આપી દો અને હવે અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન રોઝ શરબત લઈ લીધું છે અને તેની અંદર હું અત્યારે વન કપ પ્લસ વન ફોર્થ કપ જેટલું આ મિલ્ક ઉમેરું છું અને તેને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો શરબતની જે માત્રા છે એ મેં ખૂબ જ ઓછી રાખી છે કારણ કે જે આપણે દૂધ બનાવ્યું હતું એ પણ સ્વીટ છે એટલે શરબત થોડુંક જ ઉમેરવાનો આનો કલર પણ મને થોડોક લાઇટ લાગ્યો એટલે મેં તેમાં પણ થોડોક ફૂડ કલર ઉમેર્યો છે બિલકુલ ઓપ્શનલ છે કલર ઉમેર્યા વગર પણ તમે આ ફ્લેવર તૈયાર કરી શકો છો હવે આ દૂધને પણ મેં આ રીતે ચાળી લીધું છે આમાં પણ તમે જો અમલાઈની જે થોડી થોડી જે કણી તૈયાર થતી હોય છે ને એ નીકળી જશે અને આ દૂધ એકદમ સરસ પ્લેન તૈયાર થશે તો તેને પણ મેં આ રીતે ચાળીને બોટલમાં ભરી લીધું છે અને આને પણ હું અત્યારે ઢાંકણ લગાવી ફ્રીઝમાં મૂકી દઉં છું હવે જે પાંચમું ફ્લેવર છે એ કોકો ફ્લેવર છે અને તેના માટે મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન ચોકલેટ સિરપ લીધું છે અને તેને મેં આ રીતે એક બાઉલમાં ઉમેર્યું અને તેમાં હું આ રીતે વન કપ પ્લસ વન ફોર્થ કપ જેટલું દૂધ ઉમેરી લઉં છું અને તેને પણ હું સારી રીતે મિક્સ કરી લઉં છું તો અહીંયા અમૂલ કૂલ કોકો આપણું રેડી થઈ ગયું અને અમેઝિંગ ફ્લેવર આવ્યો છે આનો તો બહુ જ સરસ છે એક વખત બનાવજો ટ્રાય કરજો અને તમારા અનુભવ મારી સાથે કોમેન્ટ સેક્શનમાં શેર કરવાનું ભૂલતા નહીં અને ફ્રેન્ડ્સ આ વિડીયોને અત્યારે જ એક લાઇક આપી દો આ બધી જ બોટલને મેં ઠંડી કરવા માટે ફ્રીજમાં મૂકી અને ઠંડી થઈ ગયા બાદ મેં તેને બાળકો અને મારા હસબન્ડને સર્વ કરી તો એ લોકોએ કહ્યું કે હવેથી અમૂલ કુલ ઘરમાં આવશે જ નહીં આપણે આ રીતે ઘરે જ બનાવીને પીશું તો ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફેસબુક ઉપર પણ તમે અમને ફોલો કરી શકો છો અત્યાર માટે આટલું જ ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ